આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મિહિર વ્યાસ. આજે આપણે સ્ટાન્ડર્ડ ક્વિઝ સબ્જેક્ટ ગુજરાતી વ્યાકરણ ભવિષ્યકાળ અને ફ્યુચર ટેન્સ જે પેજ નંબર 15 ઉપર આપેલો છે. પેજ નંબર 15 તો તમે તમારો દાખલો પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 15 ઉપર ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ધ્યાન આપો. ફર્સ્ટ ટર્મની અંદર આપણે ત્રણેય કાળનો અભ્યાસ કર્યો હતો, છતાં પણ આપણે ફરીવાર આ કાળનો અભ્યાસ કરીએ છીએ. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે ભવિષ્યકાળ એટલે શું? ભવિષ્યકાળ એટલે શું? એની ડેફિનેશન આપણે જોવાની છે. તમારે આવે જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય ભવિષ્યકાળ કહે છે. ઉદાહરણ તરીકે એક સમીર વ્યાકરણ શીખશે. શિક્ષે ક્રિયા પછી શું દર્શાવે છે? ભવિષ્યકાળ. બીજો આપણો હું શાળાએ જઈશ. આ જઈશ શું દર્શાવે છે? ભવિષ્યકાળ. હું શાળાએ જઈશ વિદ્યાર્થી જઈશ. તો જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે વાક્યને ભવિષ્યકાળ કહે છે. સમીર વ્યાકરણ શીખશે અને શિક્ષકે શીખશે એટલે ભવિષ્યકાળ. હું શાળાએ જઈશ જેવો નથી જશે. હું સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય કરશે ભવિષ્યકાળ. હવે આપણે પુરુષ એકવચન ને બહુવચન આજે છે પુરુષ એટલે પહેલો હું હોય છે. હું એટલે એક વચન. અમે એટલે અમે હોઈશું. બીજો પુરુષ તું હશે એક વચન. તું તું નું બહુ તમે કઈ તમે હશો. ત્રીજો પુરુષ તે હશે. તે એક વચન તેઓ હશે એટલે બહુ વચન થયું. ભવિષ્યકાળના ક્રિયાપદો. હવે આપણે અહીંયા એવી રીતે ભવિષ્યકાળના પણ ક્રિયાપદો જોઈએ.
importante.
બધા બાળકો શાળાએ ગયા
왁두노 파오텐산으로 제조 부스터 고마치치 અસ્તુ નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું.